શ્રીમતી ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શનની નીચે પ્રભાવ વૈવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા રજીસ્ટર થયેલા મેમ્બરો માટે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું, જેમાં 20 દીકરીઓ અને 33 દીકરાઓ તેમજ તેમના વાલીઓએ ગાંધીગ્રામ ખાતેની નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ પ્રથમ ગણપતિ સ્તુતિ તેમજ જલારામ બાપાના જય ઘોષ સાથે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ સ્વયંશિસ્ત સાથે ચાલી રહેલો આ કાર્યક્રમ ત્રણથી સાડા સાત સુધી ચાલ્યો હતો, જેમાં એકબીજાનો પરિચય વિચાર મિટિંગનો દોર સેવાભાવી કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ શ્રીમતી હિરવા રૂપારેલિયાએ સભા સંચાલન કરી હતી. આ સાથે વિજયભાઈ મિશ્રાણી, ભાવિકભાઈ મિશ્રાણી, કિશોરભાઈ રૂપારેલિયાએ સમગ્ર કાર્યક્રમ ઉપર દેખરેખ રાખીને વ્યવસ્થા સંભાળેલ. રેખાબેન ગોટેચા, શ્વેતાબેન મિશ્રાણી તથા હિમાંગીબેન જોટાણીયાએ દરેકનું સ્વાગત કરીને કીટ અર્પણ કરી હતી. તેમજ ચેતનાબેન મિશ્રાણીએ વૈવિશાળ અંગે માર્ગદર્શન આપેલ. પ્રથમ ચરણમાં પ્રાર્થના, વેલકમ ડ્રિંક, વરિયાળી શરબત સાથે બીજા ચરણમાં અલ્પાહારમાં સમોસા અને જીરા સોડાની બોટલ આપીને દરેક રઘુવંશીઓનું યથોચિત સરભરા કરી હતી. આ સાથે 1990 થી 2000 સાલમાં જન્મ થયેલા યુવક યુવતીઓએ ભાગ કાર્યક્રમમાં લીધો હતો, જેમાં બાયોડેટાની અરસપરસ આપ લે કરીને અંતમાં બધાએ રાસોત્સવનો આનંદ લીધો હતો. પ્રફુલ્લાબેન ઠકરાર, બીનાબેન સોઢા, ભાવનાબેન કોટેચા, ઇલાબેન હિંડોચા, મીનાબેન લાલચેતા, સુધાબેન કારિયા તથા મીનાબેન પરપડાએ હાજરી આપી હતી અને કાર્યક્રમને શોભાવ્યો હતો. આ તો થઈ પ્રભાવ લગ્નમની વાત. પ્રભાવ લગ્નમ સાથે અનેક સંસ્થાઓ જોડાયેલી છે. એ તમામ સંસ્થાઓના પ્રમુખ ચેતનાબેન મિશ્રાણી છે. તો તમામ સંસ્થાઓમાંથી એમનું જેટલું કાર્યક્ષેત્ર છે ને એટલું ભાગ્યે જ કોઈ મહિલા કાર્ય કરી શકે એવું અમારે. મારો એલ્ડર બ્રધર પીડિયાટ્રિશિયન છે, મારા ભાભી ડેન્ટિસ્ટ છે અને મમ્મી પપ્પાની સાથે અમે ઘરમાં રહીએ છીએ.